સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. ડેઇલીની જેમ જ મારી મોર્નિંગ થઈ ગઈ છે ગરમ પાણી એન્ડ નાસ્તા જોડે, એન્ડ ત્યાર પછી અત્યારે મેડિટેશન સેશન કરીશ કમ્પ્લીટ, જેથી કરીને ભટકતા મનને શાંત કરી શકાય. એન્ડ આ તરફ ફટાફટી રૂમ ક્લિનિંગ એન્ડ મારું સ્ટડી ટેબલ ક્લીન કરી, એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. એન્ડ ત્યાર પછી ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી, એન્ડ સૌથી પહેલાં મારી પાસે જે ધ સિક્રેટ કરીને બુક છે મેં રીડ કરીશ. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે ધ સિક્રેટ બુક્સની અંદર શું છે એ જણાવજો. સો ધ સિક્રેટની અંદર આપેલું છે આકર્ષકનો નિયમ. જેમ કે કોઈ બી વસ્તુને તમે કઈ રીતે આકર્ષી શકો, મતલબ જે બી ઓલરેડી આપણે રિયાલિટી લાઈફમાં જીવી રહ્યા છે એ જ વસ્તુ અંદર છે, બટ આપણે એ જાણતા નથી. સો એમના વિશે જણાવ્યું છે કે તમે જે વિચારો છો એ તમે મેળવી શકો છો. એન્ડ આ રિયલ અનુભવ મેં બી કરેલો છે, બટ જે મેં ધ સિક્રેટ કરીને બુક રીડ કરું છું, જ્યારથી મેં વાંચવાનું ચાલુ કર્યું છે એ પહેલાંથી જ મારી સાથે તો આ બધું બની રહ્યું હતું. એન્ડ મેં આમનો એક વિડીયો જોયો હતો, ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે જે વસ્તુ મારી જોડે અત્યારે બની રહી છે, જે મને મળી રહ્યું છે, મેં મેળવી રહી છું, એ વસ્તુ તો ઓલરેડી ધ સિક્રેટ બુકની અંદર આપેલું છે, એ મારી જોડે તો પહેલાંથી જ થઈ રહ્યું છે. સો એમની અંદર આકર્ષકનો નિયમ આપેલો છે. અત્યારે થયું છે બપોરનો સમય, સવારે 3:30 વાગે જાગી હોવાથી અત્યારે મેં બી થોડી વાર ઊંઘી જઈશ. એન્ડ આ તરફ વાતાવરણ પલટો મારવાથી અમારી સોસાયટીની અંદર ઝાડ જ પડી ગયું છે. એન્ડ અત્યારે થયું છે સાંજનો સમય, ત્યાર પછી મેં વ્લોગ શૂટ જ નથી કર્યો. એન્ડ રાત્રે અત્યારે મેં બેસી ગઈ છું ફરી રીડિંગ કરવા. સો ફાઇનલી જે બી અત્યારે મારા ચેપ્ટર બાકી છે એ કમ્પ્લીટ કરીશ. એન્ડ આજે થોડી વહેલી ઊંઘી જઈશ, કેમકે ઓલરેડી મેં બહુ જ વહેલી જાગું છું હમણાં, સો એમના માટે. એન્ડ કાલે મોર્નિંગ મેં વ્લોગ શૂટ કરીશ. શું તમારી જે બી ક્વેરી છે મેં હંમેશા કરું છું, કહું છું કે કમેન્ટ્સ કરજો, મેં એમનો આન્સર આપીશ. બટ જેન્યુઅન કમેન્ટ હશે તો, ફોકટની કમેન્ટ હશે એમનો આન્સર કોઈ બી નહીં મળે. એન્ડ જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે મેં આપીશ. સો ફાઇનલી અત્યારે મેં મારું જે બી ચેપ્ટર આજનું બાકી છે પૂરું કરીશ, અને ત્યાર પછી થોડી વાર લેક્ચર વગેરે જોઈશ, અને ત્યાર પછી મેં બી ઊંઘી જઈશ. સો મોર્નિંગ ટુ નાઇટ તો ઓલરેડી મારી આમ જ થતી હોય છે. સો આજે મેં અહીંયા જ વ્લોગ બી સમાપ્ત કરીશ. એન્ડ કાલે મોર્નિંગ, સો સેકન્ડ ડે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે સેકન્ડ ડે મોર્નિંગ, વાગ્યા છે 5:30, એન્ડ મેં બી જાગી જઈશ આજે, કેમકે મારે જવાનું છે આજે ગ્રાઉન્ડ. જોકે રનિંગ કરવા નહીં, બટ બીજા લોકોને વર્કઆઉટ કરવા માટે જવાનું છે. સો ફાઇનલી આજે કોચ તરીકે મારે બી ફરજ બજાવવા જવાની છે. સો ફાઇનલી મેં બી નીકળી જઈશ. એન્ડ અત્યારે થઈ ગઈ છું રેડી, એન્ડ ફટાફટથી નીકળી જઈશ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે. સો કોઈ બી ગર્લ્સ રાજકોટથી છે, જે લોકો રનિંગ કરવા માગતા હોય, જે કોચ અફોર્ડ ન કરી શકતા હોય, સો એમને મેં ફ્રીમાં કરાવીશ. તો જે લોકોને છે કોચ બી ન રાખી શકતા હોય, એમની ફીસ અફોર્ડ ન થઈ શકતી હોય, એ લોકો કમેન્ટ્સ કરજો. રાજકોટમાં છે કોઈ ગર્લ્સ કે જેમને રનિંગ કરવું હોય, જાતે નહીં થઈ શકતું હોય, તો એ લોકો મારી પાસે આ ગ્રાઉન્ડમાં રનિંગ કરી શકે છે. એમને મેં વિથાઉટ ફીસ રનિંગ કરાવીશ એન્ડ કમ્પ્લીટ બી કરાવી દઈશ. સો ફાઇનલી અહીંયા અમે લોકો પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ. એન્ડ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડનો નજારો, અહીંયા બહુ બધા લોકો રનિંગ કરી રહ્યા છે. એન્ડ ફાઇનલી આજનું છે, એમને બી મારે રનિંગ વર્કઆઉટ કરાવવાનું હતું, એમની ટ્રેનિંગ ફિનિશ કરી અમે લોકો બી નીકળી જઈશું અત્યારે ઘર પર જવા માટે. સો આ તરફ જોઈ શકો છો ભરતીનો માહોલ ઓલરેડી અત્યારે, તો જો કે ફોરેસ્ટવાળા બી વધારે હશે એન્ડ ઘણા લોકો પોલીસ ભરતી માટે બી. સો આ લોકો બધા કોચ પાસે અત્યારે રનિંગ કરી રહ્યા છે. સો ફાઇનલી ચલો અમે બી નીકળી જઈશું એન્ડ પહોંચી ગયા છીએ અત્યારે ઘૂંટો પીવા માટે. એન્ડ ઘૂંટો પી એન્ડ જઈશું ડાયરેક્ટ અત્યારે રૂમ પર. સો ફાઇનલી અહીંયા ટ્રેન બી નીકળી ગઈ છે, એન્ડ મેં રૂમ પર આવી એન્ડ સ્નાન કરી, હનુમાનજી દદુને મનાવી, આ તરફ મેં સૂર્યનારાયણને જળ ચડાવી, મારી મોર્નિંગની શરૂઆત કરીશ. એન્ડ ત્યાર પછી મોર્નિંગની શરૂઆત આ તરફ ગરમ પાણી જોડે, એન્ડ ત્યાર પછી ફટાફટથી રૂમ ક્લિનિંગ કરી મેં બી આ તરફ રેડી થઈ જઈશ, કેમકે રેડી થઈ એન્ડ આ તરફ મેં અત્યારે જઈશ ડાયરેક્ટ લાઇબ્રેરી. સો ફાઇનલી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. ફટાફટથી સ્ટડી ટેબલ ક્લીન કરીશ, એન્ડ જ્યાં સુધીમાં મારી ફ્રેન્ડ મારા રૂમ પર આવશે ત્યાં સુધીમાં મેં મારી જે બુક છે ભગવદ્ ગીતા એ રીડ કરીશ, ત્યાર પછી ધ સિક્રેટ, એન્ડ અત્યારે મારું બેગ વગેરે રેડી કરી એન્ડ અમે લોકો જઈશું ડાયરેક્ટ લાઇબ્રેરી રીડિંગ કરવા માટે. સો ફાઇનલી મેં બી થઈ છું રેડી, એન્ડ બેગ બી કરી લીધું રેડી, એન્ડ આ તરફ અમે લોકો નીકળી ગયા છીએ લાઇબ્રેરી જવા માટે. સો લાઇબ્રેરી તો અમે લોકો જ્યાં રહીએ છીએ ત્યાંથી થોડી નજીક જ છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ લાઇબ્રેરી. આ તરફ તમે જોઈ શકો છો આ લાઇબ્રેરીની બહારનો નજારો. એન્ડ ચલો જઈશું અંદર એન્ડ અમારું રીડિંગ વગેરે કરી દઈશું સ્ટાર્ટ. સો ફાઇનલી અત્યારે અમારું રીડિંગ કરશું સ્ટાર્ટ, એન્ડ ત્યાર
શું આજે અહીંયા ફ્રેન્ડ જોડે બહુ બધું એન્ટરટેનમેન્ટ થઈ ગયું એન્ડ થઈ ગયા. ચલો અમે લોકો બી રિટર્ન જઈશું ફટાફટથી રૂમ પર એન્ડ ત્યાર પછી જમી એન્ડ ફરી સ્ટડી શેડ્યુલ અમારું સ્ટાર્ટ થઈ જશે. સો આજે મેં વ્લોગ બી બહુ લોંગ નહીં કરું એન્ડ અહીંયા સમાપ્ત કરીશ. બટ આઈ હોપ કે દોસ્તો તમને મારો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. એન્ડ આજે મેં લાસ્ટમાં એક સવાલ આપું છું, એમનો આન્સર તમારે આપવાનો હોય છે. બટ આજે મેં નહીં આપી શકું કેમ કે બહુ જ સ્પીડમાં મેં વ્લોગ એડિટિંગ કર્યો છે એન્ડ સો અહીંયા સમાપ્ત કરીશ. સો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.